આપણે છેલ્લા લેક્ચરમાં જોયું બેરોજગારી ઉદ્ભવવાના કારણો, હવે આપણે જોશું બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એટલે કે ક્યા ક્યા ઉપાયો કરવાથી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય છે, એના માટે સરકારે કેવા કેવા પ્રકારના આયોજનો કરવા જોઈએ અથવા તો કર્યા છે. તો એમાં આજનો મુદ્દો છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. બેરોજગારીના ઘટાડવાના ઉપાયોમાં ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ વધે એટલે કે જીવન ધોરણ નીચું આવે છે દરેક વ્યક્તિઓનું, જે એક ચિંતાનો વિષય છે. તેના કારણો તપાસ્યા પછી આ સમસ્યા હલ કરવાના ઉપાયોનો સરળતાથી ખ્યાલ આવી શકે. આપણે એના ક્યાં ક્યાં કારણોસર બેરોજગારીનું પ્રમાણ વધે છે એનો અભ્યાસ કર્યો અને હવે આપણે એ હલ કરવા માટેના મુદ્દાઓ જોશું. તો બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, તે સામાજિક, નૈતિક અને માનસ શાસ્ત્રીય પ્રશ્નો પણ ઉભા કરે છે. સામાજિક, નૈતિક અને માનસ શાસ્ત્રીય પ્રશ્નો એટલે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર હોય તો એને ધિક્કારવામાં આવે, એને તુચ્છ ગણવામાં આવે. નૈતિકતા એટલે કે પોતાની આવકમાં વધારો કરવા માટે જો કોઈ પણ પ્રકારની રોજગારી ન હોય તો તે ખોટા રસ્તે પણ ચડી શકે વ્યક્તિ. લૂંટફાટ, ચોરી જેવા પ્રશ્નો પણ વધારે પ્રમાણમાં જોવા મળે. એના પછી કીધું માનસ શાસ્ત્રી એટલે કે વ્યક્તિનું મગજ, એના મગજ ઉપર ખરાબ અસર જોવા મળે છે, જેના કારણે સામાજિક અને નૈતિક પ્રશ્નો ઉભા થાય છે. રાજકીય દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક છે, તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી જ તેને દૂર કરવાનો ધ્યેય રાખવામાં આવ્યું છે. પ્રથમ પંચવર્ષીય યોજનાથી એટલે કે 1951 જ્યારે પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ ત્યારથી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય અને બેરોજગારી દૂર થાય એવા ધ્યેયો રાખવામાં આવ્યા છે. ખાસ કરીને 5મી અને 6ઠી યોજનામાં બેરોજગારીની સમસ્યા હલ કરવા વિશેષ ધ્યાન અપાયું છે. 8મી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનું પણ વિચારાયું હતું, પણ તે શક્ય ના બન્યું. છતાં પણ એ સ્પષ્ટ છે કે દેશના લોકોને રોજગારી માટે યોગ્ય પૂરી તકો પાડવી એ રાજકીય રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. એટલે કે સરકારની પહેલી જવાબદારી એવી છે કે ત્યાંના લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળે. એમાં આપણે પહેલો મુદ્દો જોઈએ વસ્તી નિયંત્રણ. વસ્તી નિયંત્રણ એટલે તો કે વસ્તીમાં ઓછા પ્રમાણમાં વધારો થાય તો રોજગારીમાં જે વધારો થાય છે એ બધું સમકક્ષ થઈ શકે, પરંતુ ભારતમાં વસ્તીનું પ્રમાણ બહુ વધારે છે જેના કારણે ટૂંકમાં યોગ્ય પ્રમાણમાં રોજગારીનું સર્જન થઈ શકતું નથી. ભારતમાં ઊંચા દરે વધતી વસ્તી એ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો ઓછા પ્રમાણમાં વસ્તી હોય તો રોજગારીનું પ્રમાણ પણ કેવું જરૂરી છે, તો કે ઓછું. જેમ વધારે વસ્તી એમ રોજગારીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, પરંતુ જેટલા પ્રમાણમાં વસ્તીમાં વધારો થાય છે એટલા પ્રમાણમાં રોજગારીનું સર્જન થતું નથી. દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માંગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે, પણ બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીનું સર્જન થઈ શકતું નથી, જેના કારણે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવે છે. બેરોજગારીની સમસ્યામાં જેમ વધારો થાય એમ બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે, જે એક ચિંતાજનક બાબત છે. હમણાં કીધું કે ભાઈ સામાજિક, રાજકીય, નૈતિક જવાબદારીઓ પણ હોય છે. પરિણામ સ્વરૂપે બેરોજગારીની સંખ્યા વધે છે, તેથી જો રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી
અને ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાઓ ભરવા જોઈએ। વસ્તી નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાઓ ભરવા જોઈએ એનો અભ્યાસ આપણે 7મા ચેપ્ટર વસ્તીમાં કરીશું। આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે। શ્રમનો પુરવઠો એટલે શું? શ્રમનો પુરવઠો એટલે કે કામ કરવાની શક્તિ ધરાવતા વ્યક્તિ। આજે છે એ શું છે? તો કે શ્રમનો પુરવઠો। આમાં કઈ ઉંમરના લોકો આવી શકે? તો કે 15 થી લઈને 64 વર્ષ સુધી। સરકારના નિયમ મુજબ 15 થી લઈને 64 વર્ષ સુધીના તમામ વ્યક્તિઓ શ્રમના પુરવઠામાં આવે। એટલે કે આટલી નાનામાં નાની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 15, અને મોટા મોટી ઉંમર 64 વર્ષ સરકારના નિયમ મુજબ। કે ભાઈ 64 વર્ષની ઉંમરે વ્યક્તિ શું થઈ જાય? તો કે નિવૃત્ત। 15 વર્ષ સુધી શેમાં ગણાય? તો કે બાળકમાં જે ઉત્પાદન કાર્યમાં લાભ લઈ શકતા નથી। એટલે આટલી ઉંમરના વ્યક્તિઓ શું છે? તો કે શ્રમનો પુરવઠો ધરાવે છે। એટલે કે તે વ્યક્તિઓ કામ કરી શકે છે, ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકે છે। એટલે કે જેમ વસ્તી ઓછી વધે તેમ શ્રમનો પુરવઠો પણ કેવો થતો જાય? તો કે ઓછો। એટલે રોજગારી માંગનારાઓની સંખ્યા ઘટશે, અને બીજી બાજુ વસ્તી નિયંત્રણ થતા સાધનો વધુ ફાજલ થશે। સાધનો વધુ ફાજલ થશે એટલે કે જે લોકો નિવૃત્ત થાય છે એની જગ્યાએ નવા વ્યક્તિઓનો ઉપયોગ કરી શકાય, અને જો નવા વ્યક્તિઓ ઓછા હોય તો બધા લોકોને રોજગારી આપી શકાય। તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની તકો વધારી શકાશે। વસ્તી નિયંત્રણને કારણે લાંબા ગાળે ઉત્પાદક વય જૂથ 15 થી 64 નું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે। વય જૂથ ઉત્પાદનનું કયું છે? તો 15 થી 64 વર્ષ। એટલે કે શ્રમ ઉત્પાદનમાં કાર્ય કરતા તમામ વ્યક્તિઓ કઈ ઉંમરના હોવા જોઈએ? તો કે 15 થી લઈને 64 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓ। એના પછી બીજો છે આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો। આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો। આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવાથી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો થાય છે। આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય? તો કે લોકોનું જીવન ધોરણ સુધરે, તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય જેના કારણે વ્યક્તિ સારું જીવન જીવી શકે। સારું જીવન ક્યારે જીવી શકે? તો કે પોતાની આવકમાં વધારો થાય તો। જો પોતાની આવકમાં વધારો થાય એટલે કે બેરોજગારીના પ્રશ્નો પણ હલ થઈ શકે। દેશના આર્થિક વિકાસના દરને ઊંચે લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો અને રચનાત્મક ઉપાય છે। ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3 થી લઈને 3.5% જેટલો જોવા મળતો હતો। જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં પણ ઊંચા દરે વધારો શક્ય બને છે। એટલે કે સારો આર્થિક વિકાસ થતો હોય રાષ્ટ્રનો તો બેરોજગારીના પ્રશ્નો હલ થઈ શકે છે। આર્થિક અને બેરોજગારીની સમસ્યા હળવી બને આ માટે દેશના અર્થતંત્રના જુદા જુદા વિભાગોમાં સંકલન માટે જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ। જો ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારે કરવામાં આવે તો કર્મચારીઓની જરૂર પડે અને રોજગારીનું સર્જન થઈ શકે, અને કૃષિ ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ કરવા પડે જેથી કરીને વ્યક્તિને આખા વર્ષમાં 12 માસ કામ મળી રહે, મોસમી બેરોજગારી જોવા ન મળે કૃષિ ક્ષેત્રે એવા પ્રયત્નો કરવા જોઈએ। કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારી અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને, અન્ય જરૂરી સવલતો એટલે કે ખેડૂતને ધિરાણ આપવું જોઈએ, ખેડૂત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે એ માટે તેમને માર્ગદર્શન આપવું જોઈએ। આવા પ્રયત્નો કરવાથી કૃષિ ક્ષેત્રે પણ રોજગારીનું સર્જન કરી શકાય છે। કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારી અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ।
हरियाली क्रांति ना लाभ देश ना बधा ज राज्यों ने थाय तेवा प्रयास करीने पण आर्थिक विकास ना दर ने ऊंचो लई जईने रोजगारी नी तको मां वधारो करी बेरोजगारी नी समस्या हळवी करी शकाय छे। एना पछी एवुं छे रोजगार लक्षी आयोजन। रोजगारलक्षी आयोजन एटले केवा प्रकारनुं आयोजन? तो के दरेक लोकोने रोजगारी मळी रहे एवा प्रकारनुं आयोजन करवुं जोईए। व्यापारनी साथे वाणिज्यनी सुविधाओ पण आपवी जोईए जेथी करीने लोको नवा उद्योगो स्थापे अने औद्योगिकरणने कारणे नवा उद्योगो स्थापाय अने नवी रोजगारीनुं सर्जन थई शके। आयोजन काळ दरमियान भारतमां विकासने ज महत्व आपवामां आव्युं होवाथी जेम के बीजी पंचवर्षीय योजना थी जाहिर क्षेत्र ना विकास ने विशेष प्राधान्य आपीने पायाना चावीरूप मूड़ी प्रधान उद्योगों प्रत्ये विशेष ध्यान अपायुं छे। पायाना उद्योगों एटले केवा उद्योगों? तो के सीमेंट उद्योग, लोखंड पोलाद उद्योग के जे दरेक क्षेत्र में उपयोग में आता होय एवा उद्योगों। દેશમાં ઔદ્યોગિકીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું, પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે, એટલે કે ખૂબ જ જરૂર છે। આ માટે રાજ્ય વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે। નાના ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગો આના ઉપર વધારે પ્રમાણમાં ભાર આપવાની જરૂર છે, જેનું મુખ્ય કારણ છે કે આ જે નાના ઉદ્યોગો અને મધ્યમ કદના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણ કેવું છે? તો કે ઓછું, કે જે કોઈ પણ એક ખાનગી વ્યક્તિ પણ કરી શકે। નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કોઈ પણ ખાનગી વ્યક્તિ શરૂ કરી શકે છે, એના માટે સરકારે જાહેર ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણ કરી અને કામ આપવાની એટલે કે રોજગારીનું સર્જન કરવું પડતું નથી। વ્યક્તિ પોતાની રીતે રોજગારીનું સર્જન કરી અને પોતાની આવકમાં વધારો કરી શકે છે। એટલે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને બદલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ। મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં મૂડીરોકાણ બહુ વધારે પ્રમાણમાં થાય છે, જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના યંત્રનો ઉપયોગ થતો નથી, માણસો દ્વારા કામ કરવામાં આવે છે। ભારતમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધારે છે, જેથી કરીને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ યોગ્ય નીવડે છે। કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડી એ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે એક વ્યક્તિ મૂડીરોકાણ કરી અને પોતાની આવકમાં વધારો કરી શકે। જો ઉદ્યોગનો વિસ્તાર વધે તો એ અન્ય કર્મચારીઓ અન્ય લોકોને રોજગારી આપી શકે છે ઓછા મૂડીરોકાણે। આવા રોજગારીલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે। વપરાશી વસ્તુઓ એટલે કે જે રોજબરોજના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એવી ઉદ્યોગો। રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળે છે। બાંધકામ ક્ષેત્રે રોજગારીલક્ષી આયોજન કરીને રોજગારીની વધુ તકો સર્જી શકાય છે। રાજ્ય પણ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય છે। જો વધારે પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એટલે કે લોકો દ્વારા કામ કરાવવામાં આવે તો રોજગારીમાં વધારો થાય છે અને બેરોજગારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે। આથી રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી આયોજનમાં પણ શિક્ષણનો ભાગ મહત્વનો જોવા મળે છે, એટલે એના પછીનો ચોથો મુદ્દો છે રોજગારલક્ષી શિક્ષણ। રોજગારલક્ષી શિક્ષણ એટલે કે
व्यक्ति પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એને તરત જ રોજગારી મળી જાય એવા શિક્ષણની ખાસ જરૂર છે। ભારતમાં વર્તમાન સમયમાં શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે। વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે। એટલે કે વ્યક્તિને પોતાના કામને અનુરૂપ પ્રેક્ટિકલ જ્ઞાન મળતું નથી, જેથી કરીને व्यक्ति પોતાના જ્ઞાનનો અભ્યાસ પૂરી રીતે કરી શકતો નથી। પરિણામે વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી। એટલે કે તે પોતાની રીતે સ્વયં રોજગારી મેળવી શકે એવા પ્રશ્નો હલ થઈ શકતા નથી। એના પછી જોઈએ તો આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર વાણિજ્ય અને ઉદ્યોગો ખેતી અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે। વ્યવસાયલક્ષી શિક્ષણ જેમ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આઈટીઆઈ, આ આઈટીઆઈ નામની સંસ્થા છે એ વ્યવસાયને લક્ષી શિક્ષણ આપે છે। એટલે કે એમાં પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર હોય તો એને પૂરતા પ્રમાણમાં કોમ્પ્યુટરની જાણકારી પ્રેક્ટિકલ બાબતોમાં પણ આપવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિ પોતાની રીતે ભવિષ્યમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ એને રોજગારી મળી શકે। જો માત્ર એને પુસ્તકનું જ્ઞાન હોય તો એને ક્યાંક તાલીમ લેવી પડે અને ત્યારબાદ તે વ્યક્તિ કામ મેળવી શકે છે। આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે। શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે, પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી। સિલેબસમાં એવા પ્રકરણો એવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો જેથી કરીને વિદ્યાર્થી બાળક પોતાને જીવનમાં અનુરૂપ પોતાને ભવિષ્યમાં રોજગારી મળે એવા પ્રશ્નો એવા મુદ્દાઓનો અભ્યાસ કરે છે, પરંતુ એને પૂરતા પ્રમાણમાં એનું જ્ઞાન આપવામાં આવતું નથી। એટલે કે એને પ્રેક્ટિકલ જ્ઞાન નથી મળતું, માત્ર પુસ્તકનું જ જ્ઞાન મળે છે। તે એક વાસ્તવિકતા છે। વેપાર વાણિજ્ય ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારી મેળવી શકે। ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરવું જોઈએ જેથી કરીને માનવ શક્તિનું આયોજન એટલે શું? તો કે ભવિષ્યમાં કેવા પ્રકારની રોજગારીનો ઉદ્ભવ થશે, ભવિષ્યમાં કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે, એ મુજબનું શિક્ષણ હાલના વર્તમાન સમયમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એને આપવું જોઈએ, જેથી કરીને જે તે સમયે તેને પૂરતા પ્રમાણનું જ્ઞાન આવડત હોય, જેથી કરીને વ્યક્તિ સીધી રીતે આવક મેળવી શકે, કોઈ પણ પ્રકારની એને તાલીમ મેળવવાની ફરીથી અભ્યાસ કરવાની જરૂર પડતી નથી। તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે। એટલે કે બહુ વધારે પ્રમાણમાં ફેરફારો કરવાની જરૂરિયાત છે। ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાયેલ સાધનો સાધવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે। 2015ની જે શિક્ષણ નીતિ શરૂ થઈ તેમાં ઘણા બધા એવા ફેરફારો કરવામાં આવ્યા, જેથી કરીને વ્યક્તિને પૂરતા પ્રમાણમાં આવક મળી શકે, તેમજ આવનાર વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો પણ તૈયાર કરવામાં આવ્યા। આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે। એટલે કે ખાનગી ક્ષેત્રમાં પણ કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી કરીને વ્યક્તિ ભવિષ્યમાં સારી આવક મેળવી પોતાનું જીવનધોરણ સારું જીવી શકે।
आ છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો હજીના બીજા ત્રણ મુદ્દાઓ છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું।